અને હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર મહત્વપૂર્ણ સમાચાર સીબીએસઈની પરીક્ષાના પરિણામની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવશે ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામની પદ્ધતિ બદલાઈ હવે પરિણામમાં ડિવિઝન નહીં આપવામાં આવે પરિણામમાં ટકાવારીનો ઉલ્લેખ પણ નહીં કરવામાં આવે ઓવરઓલ ડિવિઝન ડિસ્ટિંક્શન કે એગ્રીગેટ અંક નહીં આપવામાં આવે બોર્ડ ટકાવારીનો ઉલ્લેખ હવે નહીં કરે સંસ્થા પરિણામ પરથી ટકાવારી કાઢી શકશે આ સિવાય જો કોઈ વિદ્યાર્થીએ 5 કરતાં વધુ વિષયો રાખ્યા હોય તો સારા 5 વિષયોને ધ્યાનમાં રાખવામાં આવશે એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સીબીએસઈ ના પરિણામની અંદર હવે ફેરફાર સીબીએસઈની પરીક્ષાના પરિણામની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવશે પરિણામ જે આવતું હતું જેની અંદર ડિસ્ટિંક્શન લખીને આવતું કે પછી માર્ક્સ મૂકવામાં આવતા હતા પરંતુ હવે આ તમામે તમામ જે બાબત છે તેનાથી અલગ ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામની પદ્ધતિ બદલાઈ છે હવે જે પરિણામ આવશે તેમાં ડિવિઝન નહીં હોય પરિણામમાં ટકાવારીનો ઉલ્લેખ નહીં હોય ઓવરઓલ ડિવિઝન ડિસ્ટિંક્શન કે એગ્રીગેટ અંક નહીં હોય આના બદલે બોર્ડ ટકાવારીનો ઉલ્લેખ નહીં કરે જો સંસ્થા ઈચ્છે તો પરિણામ પરથી ટકાવારી કાઢી શકે છે આ સિવાય જો કોઈ વિદ્યાર્થીએ 5 કરતા વધુ વિષયો રાખ્યા છે તો સારા 5 એટલે કે વધુ સારા માર્ક્સ જેમાં આવ્યા છે એવા 5 વિષયોને ધ્યાનમાં રાખવામાં આવશે